કેમ છે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે ડોક્યુમેન્ટ વ્યૂ વિશે વાત કરી હતી. આજના વિડિયોમાં આપણે વાત કરવાના છીએ શો અને હાઈટ ગ્રુપ વિશે. શો અને હાઈટ ગ્રુપનો ઉપયોગ શું છે? શો અને હાઈટ ગ્રુપ દ્વારા આપણે આપણા લખાણની અંદર કોઈ ડોક્યુમેન્ટ વેપ લેવું હોય, ગ્રીડ લાઇન, થંબનેલ અથવા તો રૂલર, જે સ્કેલ આપેલી છે. રૂલર મેં તમને ડોક્યુમેન્ટના એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસના ઓવરવ્યૂની અંદર એક્સપ્લેન કરી દીધું છે રૂલર કોને કહેવાય. જો એ વિડીયો ના જોયો તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ આપેલું છે અથવા તો એન્ડ સ્ક્રીનની અંદર અથવા તો આઈ બટનમાં પ્લેલિસ્ટ મૂકેલી છે, એમાંથી વિડીયો જોઈ લેજો. ચાલો અત્યારે શો અને હાઈટના ગ્રુપમાં આવીએ. પહેલું વહેલું આવે છે રૂલર. રૂલર દ્વારા જો માઉસના પોઈન્ટ ઉપર ફોકસ રાખજો, જ્યાં તમને સ્કેલ દેખાય છે ને, દેખાય છે આ સ્કેલ? સ્કેલ તમારે જોતી હોય તો રાખવાની, નકર રૂલરમાંથી તમે અહીંથી ક્લિક ચેક કરેલું છે, અનચેક કરી નાખશો તો શું થશે, સ્કેલ વહી જશે. ત્યારબાદ પાછી રેવી હોય તો લઈ લેવાનું. ત્યારબાદ આવે છે ડોક્યુમેન્ટ મેપ. ડોક્યુમેન્ટ મેપ દ્વારા તમે તમારા પેજની અંદર કોઈ જગ્યાએ ટાઇટલ અથવા તો હેડિંગ આપેલું હોય તો એ તમને શો કરે. હેડિંગ અથવા સબહેડિંગ આપેલું હોય તો તમને ડોક્યુમેન્ટ મેપ દ્વારા શો કરે. ત્યારબાદ આવે છે ગ્રીડ લાઇન. ગ્રીડ લાઇન દ્વારા તમારા પેજની અંદર આડી અને ઊભી લીટી આવી જાય, જેના દ્વારા અથવા જેની મદદથી તમારે કોઈ પર્ટિક્યુલર પોઝિશન ઉપર કોઈ વસ્તુને કે લખાણને ફિક્સ કરવું હોય તો કરી શકો, અથવા તો કોઈ ગ્રાફ ડ્રો કરવો હોય તો તમે આના દ્વારા ઇઝીલી તમે શું કરી શકો છો, એને યુઝ કરી શકો ડોક્યુમેન્ટની અંદર. થંબનેલ દ્વારા ડાબી બાજુ જે વિન્ડો ઓપન થઈ, જેના દ્વારા અથવા જેની મદદથી તમે તેનું ટાર્ગેટ લઈ શકો કે ઉપરના પેજમાં કેટલી જગ્યા છે અથવા તો શું છે શું નહીં. ફોર એક્ઝામ્પલ, અત્યારે જો આપણે ફર્સ્ટ પેજ ઉપર વયા જાય, ફર્સ્ટ પેજ ઉપર વયા ગયા, બટ મને જો અહીંથી બીજું પેજ દેખાય છે, અહીંથી મારે સ્ક્રોલ કરવું હોય, જો અહીંયા મારે કાંઈ કરવાની જરૂર નહીં, બટ હું અહીંયા સ્ક્રોલ કરું તો હું ઇઝીલી જોઈ શકું. થંબનેલની અંદર આટલું જ. થંબનેલમાં કંઈ ડાઉટ હોય અથવા ગ્રીડ લાઇનમાં અથવા રૂલરમાં કોઈમાં કંઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઇક કરજો, ચેનલ ઉપર ન હો તો સબસ્ક્રાઇબ કરજો. હું છું રિઝવાન બાઘા, મળશું આવા જ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, શીખતા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.